अस्सलाम वालेकुम मित्रों, म्यूज ई लर्निंग क्लास में आपनु हार्दिक स्वागत है। मित्रों, आज आप ऑक्सीडेशन अंकना नियमों के खूबज आईएमपी एवं सूत्रों अभ्यास करीशू कि कई रीते अपवादरूप आयनों ऑक्सीडेशन अंक संयोजन ऑक्सीडेशन अंक शोधी शकाय। अहीं मित्रों, लीटी करेला दरेक तत्वों ऑक्सीडेशन अंक आपणे फाइंड आउट करवानो छे। पोटेशियम आयोडाइड के आई थ्री में आयोडीन ऑक्सीडेशन अंक शोधवानो छे। पोटेशियम धातु प्लस वन ऑक्सीडेशन अंक छे, एवा आयोडीन त्रण छे एटले माइनस वन बाय थ्री ऑक्सीडेशन अंक थशे। पण ऑक्सीडेशन अंक क्यारे अपूर्णांक में होतो नथी, तो एवा किस्सा में आनु स्ट्रक्चर आपणे बीजी रीते विचारवू पड़े। जो एमसीक्यू में वन अपॉन थ्री आपू हो आंसर तो ये लखवानो, ए न आपू हो तो आप आ रीते ऑक्सीडेशन अंक दर्शाशू। जयरे आयोडीन अभी त्रण रीते जोड़ेला हो तो बे आयोडीन ऑक्सीडेशन अंक शून्य थाय, एक आयोडीन माइनस वन थाय, आ पोटेशियम प्लस वन मैट ऑक्सीडेशन अंक थे माइनस वन। माइनस वन जवाब आप तो माइनस वन ज लखवा, जो माइनस वन अपन थ्री आप तो ए लखवा, बने हो तो वधारे योग्य जवाब माइनस वन थे। H2S4O6 प्रथम रीते जो ऑक्सीडेशन अंक मित्रों विचारीए तो ऑक्सीडेशन अंक में अपन सल्फर चार है, ऑक्सीजन छ है, तो पहला डायरेक्ट सीधी पद्धति थी सूत्र बनाया सीवाय ऑक्सीडेशन अंक शोधीए तो आ ऑक्सीजन माइनस बे, हाइड्रोजन प्लस वन एवं बे ए प्लस बे, माइनस छ गुणा बे એટલે કેટલા આવશે માઇનસ બાર, એ પ્લસ બે, માઇનસ બાર એમાંથી પ્લસ બે જાય એટલે માઇનસ દસ, જમણી બાજુ આપણે લખીએ તો પ્લસ દસ, અને ચાર છે ભાગ્યા ચાર એટલે 2.5, અપૂર્ણાંક આવ્યો જે શક્ય છે નહીં। તો મિત્રો, આનું બંધારણીય સૂત્ર વિચારીને ઓક્સિડેશન અંક દર્શાવવો પડે। બંધારણીય સૂત્રનો જો વિચાર કરવામાં આવે તો સલ્ફર અને ઓક્સિજનમાં સલ્ફર એક જ લાઇનમાં આ રીતે ચાર જોડાયેલા હોય, આ બે ઓક્સિજનના સાથે સલ્ફર સાથે અને ત્રીજો ઓક્સિજન, ત્રણ ઓક્સિજન છેડા ઉપર જોડી દો એટલે છ ઓક્સિજન થઈ ગયા, આ બે હાઇડ્રોજન। હવે તેનો ઓક્સિડેશન અંક આપણે ફાઇન્ડ આઉટ કરવો છે, તો આ બંને સલ્ફર છે એનો ઓક્સિડેશન અંક શૂન્ય થાય, આ ઓક્સિજન માટે માઇનસ બે, આયા 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 પ્લસ વન પ્લસ વન। તો ટોટલ આપણે જો જોઈએ તો ઓક્સિડેશન અંક કેટલો થાય, તો કે ટોટલ આ માઇનસ બાર છે એમાંથી બે જશે એટલે પ્લસ દસ ઓક્સિડેશન અંક થયો, અને બે સલ્ફરનો ઝીરો થાય તો બાકીના બે સલ્ફર એટલે ડિવાઈડ બાય ટુ કરો એટલે ઓક્સિડેશન અંક પ્લસ પાંચ થશે। આ સાચો જવાબ છે, પ્લસ પાંચ। સેમ Fe3O4માં ત્રણ Fe અને ચાર ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ તો ઓક્સિડેશન અંક આપણને કેટલો મળે છે, તો કે 3 Fe 4 - 2 એટલે માઇનસ 8/3 એ આન્સર મળે, પ્લસ જમણી બાજુ જઈએ તો પ્લસ થાય, જે સાચો જવાબ નથી। પરંતુ આ Fe3O4 ફેરસોફેરિક ઓક્સાઇડમાં ઓક્સિજનને બે Fe ને બે અલગ અલગ સંયોજનમાં લખવું પડે, એક ફેરિક ઓક્સાઇડ પ્લસ ફેરિક ટ્રાઓક્સાઇડ। Fe3O4માં Fe નો ઓક્સિડેશન અંક લ્યો તો Fe નો પ્લસ ટુ થશે, કારણ કે ઓક્સિજન એક છે એનો માઇનસ ટુ, આ માઇનસ ત્રણ ઓક્સિજન એ ત્રણ ગુણ્યા છ, ત્રણ ગુણ્યા બે એટલે માઇનસ છ, જમણી બાજુ જાય તો પ્લસ છ, એના છેદમાં બે એટલે પ્લસ ત્રણ ઓક્સિડેશન અંક થશે, એટલે કે અનુક્રમે પ્લસ ટુ ને પ્લસ થ્રી ઓક્સિડેશન અંક હોય છે, માત્ર 8/3 લેવાનું નથી। આપદરૂપ વિશિષ્ટ સંયોજનો છે જેને ખાસ યાદ આપણે રાખવાના છે, અને એક્ઝામમાં આવા વિશિષ્ટ અપવાદરૂપ તત્વો જ પૂછવામાં આવશે। ઇથેનોલ CH3CH2OH, ઇથેનોલ એમાં કાર્બનનો ઓક્સિડેશન અંક જેને C2H6O થી આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ, 2 × કાર્બન 6 × હાઇડ્રોજનનો 1 અને 1 × ઓક્સિજનનો -2, માઇનસ 6 × 1 એટલે પ્લસ 6, માઇનસ 2 એટલે પ્લસ 4, જમણી બાજુ જાય તો એ માઇનસ 4, એના છેદમાં 2 એટલે માઇનસ 2। આ માઇનસ 2 કઈ રીતે બંધારણમાં આપણે દર્શાવી શકીએ,
तो એનું બંધારણ જો દર્શાવવામાં આવે મિત્રો તો કાર્બન નંબર 1 એનો ઓક્સિડેશન આંક લેવો તો આ +1 + 1 + 1 ટોટલ કેટલા થયા +3 અને -2 તો +1 ઓક્સિડેશન આંક થઈ ગયો બરાબર આયા તો +3 ટોટલ ખાલી હાઇડ્રોજન કેટલા છે +3 એ જમણી બાજુ જાય તો -3 થઈ જાય -3માંથી +1 બાદ જાય એટલે -2 ઓક્સિડેશન આંક આપણને પ્રાપ્ત થશે હવે કાર્બન નંબર 1 અને 2 માટે જો કાર્બન નંબર 2 નો ઓક્સિડેશન આંક આપણે બીજી પદ્ધતિથી આ શોધવો હોય તો C2 બરાબર આપણે લખી શકીએ C2 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ હાઇડ્રોજન નો 1 C2 ઇઝ ઇટ ઇઝ અને 1 ઇન્ટુ -1 એનો ગણવાનો છે બરાબર 0 તો -2 થાય C1માં OH નો ઓક્સિડેશન આંક -1 અને CH3 નો ઓક્સિડેશન આંક +1 જોડાયેલો છે CH3 માટે +1 લીધેલો છે એટલે કાર્બન નો ઓક્સિડેશન આંક લઈએ તો +1 CH3 માટે +1 ઓક્સિડેશન આંક 2 ઇન્ટુ હાઇડ્રોજન +2 અને ઓક્સિજનનો -1 એટલે +3માંથી -1 જાય એટલે -2 જમણી બાજુ જાય તો +2માંથી -2માં રૂપાંતર પામશે સેમ એસિડિક એસિડની વાત કરીએ એસિટિક એસિડ માટે 2 કાર્બન છે તો C2H4O2 2 ઇન્ટુ એક્સ +4 × 1 અને 2 × 2 -4 +4 0 એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એનું બંધારણીય સૂત્ર આ છે આ +1 હોય બરાબર આ +1 + 1 +3 થઈ ગયા અને -2 હવે C2 સાથે 3 હાઇડ્રોજન છે અને એક કાર્બોક્સિલિક સમૂહ જોડાયેલો છે અને C2 નો ઓક્સિડેશન આંક 3 × +1 C અને -1 એટલે કે 0 થશે C ઇઝ ઇક્વલ ટુ -2 થાય C1 સાથે જોઈએ તો એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય C1 સાથે અને CH3 જેનો +1 લેવાનો છે તો +1 CH3 માટે આ CH3 માટે +1 લીધો C1નો ગોતવાનો છે એટલે એઝ ઇટ ઇઝ અહીંયા 1 ઓક્સિજન એનો -2 અને હાઇડ્રોજન 1 એનો -1 કેન્સલ થઈ જાય -2 + 1 બરાબર આ કેન્સલ થઈ જાય -2 જમણી બાજુ જાય તો +2 આવશે તો આ રીતે મિત્રો આપણે અપદ્રુપ તત્વના ઓક્સિડેશન આંક નક્કી કરી શકીએ હજી જોઈએ ખાસ IMP પેટર્ન અને પૂછાતા એવા પ્રશ્નો આ પ્રશ્ન એક્ઝામમાં વારંવાર પૂછાય છે એટલે ખાસ આનો અભ્યાસ કરજો H2SO5 એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધવાનો છે તો 2 × હાઇડ્રોજનનો +1 આ 2 હાઇડ્રોજનનો +1 5 ઓક્સિજનનો -2 એટલે 10 અને તો સલ્ફરનો થશે 8 બરાબર હવે સલ્ફરની મહત્તમ ઓક્સિડેશન આંક 6 છે 6થી વધારે ન હોય એટલે આ જવાબ આપણો કેવો ખોટો તેનું બંધારણ દોરીને શોધીએ તો કંઈક જવાબ બીજો આવશે સલ્ફર બે દ્વિબંધ ઓક્સિજન એક સિંગલ બંધ ઓક્સિજન એના પર સાથે 4 મૂક્યા આ 5મો ઓક્સિજન 6ઠો અને હાઇડ્રોજન હવે બંધારણ ચેક કરો તો આ પેરોક્સાઇડ છે પેરોક્સાઇડમાં આપણે નિયમમાં શોધી ભણી ગયા કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 થાય એ -1 - 1 હાઇડ્રોજનનો એ +1 છે આ +1 છે આ -1 + 1 આ બંને કેન્સલ કરો તો હવે કેટલા વધ્યા તો માત્ર 3 ઓક્સિજન વધ્યા એ 3 ઓક્સિજન એક ઓક્સિજનનો -2 - 2 - 2 આ જમણી બાજુ જાય તો +6થી દર્શાવવામાં આવશે Cr2O7 2-. સિમ્પલ રીતે જોઈએ તો આપણે શું લખી શકીએ 2x એટલે કે ક્રોમિયમના 7 - 2 એટલે 14 અને આ -2 જમણી તરફ છે એ જમણી બાજુ થાય એટલે 14માંથી 2 જાય તો 12 ભાગ્યા 2 એટલે 6 આવે બરાબર એટલે +6નો ઓક્સિડેશન આંક થશે નાઇટ્રેટ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ઓક્સિજન આ રીતે જોડાયેલા છે 3 3 - 2 એટલે -6
जमनी बाजू जाए तो प्लस छ ने माइनस वन इज इक्वल टू प्लस पांच ऑक्सीडेशन अंक आवशे। तो आ रीते मित्रों ऑक्सीडेशन अंक आपणे शोधी शकीए छीए। विश यू ऑल द बेस्ट एंड थैंक यू फॉर वॉचिंग वीडियो।